નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું. આજે આપણે ધોરણ 7 ચેપ્ટર 4 સ્વાધ્યાય 4.1 તેની અંદર ક્વેશ્ચન નંબર 6 ઉપર વાત કરવાના છે. ચાલો ક્વેશ્ચન નંબર 6 છે ને, હા, આપણે બે દાખલા ગણી ગયા હતા. ક્વેશ્ચન 6 એના બે દાખલા પણ આપણે આજે દાખલા નંબર 3 થી શરૂઆત કરીએ. ચાલો, શું કીધું છે શિક્ષકે વર્ગમાં? કહ્યું કે સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ વર્ગના સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણના 2 ગણાથી 7 વધારે છે. સૌથી વધારે ગુણ 87 છે, તો સૌથી ઓછા ગુણ માટે એલ ધારવાનું છે. જો મને સૌથી વધારે ગુણ આપ્યા છે પરંતુ સૌથી ઓછા ગુણ આપ્યા નથી, એના બરાબર શું ધારવાનું? તો કે એલ ધારવાનું. ચાલો ભણીએ. ધારો કે સૌથી ઓછા ગુણ બરાબર L. હવે તો સૌથી વધારે ગુણ માટે શું કે ભાઈ, સૌથી વધારે ગુણ છે એ શું છે? તો સૌથી ઓછા ગુણના 2 ગણા. તો લખીએ, તેથી સૌથી ઓછા ગુણના 2 ગણા. તો L ના 2 ગણા એટલે 2 L થાય. કેટલો થાય? આધાર કોણના 2
गुणा बराबर आधा पूर्ण એટલે b b ના બે ગુણા એટલે 2b ઓકે અને આપણે બે બી પણ કહી શકીએ 2b આપણે આપણે શું કહીશું 2b ઓકે હવે જો આધાર પૂર્ણ એક બાજુમાં b છે શિરો બિંદુ પૂર્ણ આધાર પૂર્ણથી બે ગણો છે હવે અહીં લખી બંને આધાર કોણના માપ સરખા હશે તેથી બીજો પણ શું આવશે બીજો આધાર કોણ બરાબર બી બીમાં ત્રણ ખૂણા હોય જો આ પહેલો આધાર કોણ આ એક શિરો બિંદુ કોણ આ બીજો આધાર કોણ તૈયાર ત્રણે ત્રણ ખૂણા અને આ ત્રિકોણ પણ હશે આ આધાર કોણ આ બીજો આધાર કોણ અને આ શિરો બિંદુ કોણ જો આને આપણે બી ધારેલો છે તો આ પણ શું હશે બી હશે અને શિરો બિંદુ કોણ છે આધાર આધાર કોણ Yeah.